ખેડૂત મિત્રો નમસ્કાર. પુષ્પા ભીંડા ડોલવણ તાલુકો ડોલવણ ગામ એની અંદર આપણે આ રિવ્યુ લેવા માટે આવેલા છે. ભાઈ શું નામ છે તમારું? સતીશભાઈ. સતીશભાઈ, આ તમે કઈ જાતનું વાવેતર કરેલું છે? આ પુષ્પા. પુષ્પા. અને ક્યારે તમે રોપેલા આ ભીંડા? જૂન મહિનામાં, એટલે ચોમાસામાં, બરાબર. ત્યારથી લઈને અત્યાર સુધી ટોટલ કેટલા વારા તોડ્યા તમે? એ 4 મહિના થઈ ગયા, એટલે 60 વાર થઈ ગયા. 60 65 વાળા જેવા તોડ્યા ને હજુ ભીંડા ચાલુ છે? ચાલુ છે, હજુ હજુ 2-2.5 મહિના ચાલે. 2-2.5 મહિના હજુ ચાલશે, એટલે તમે એવું સમજો કે 100 વારા તમે તોડો આ ભીંડાના પાકો વધી જાય, બરાબર ને. અહીંયા પણ એક ગામ છે આપણે બોડોખડી ગામમાં, ત્યાં અજીતભાઈએ બી 100 વાર આજે અઠવાડિયા 10 દિવસ પહેલા તોડી કાઢ્યા, બરાબર. આજે તારીખ થઈ છે 26/10/2023, બરાબર. તો આજે આ ભાઈનો રિવ્યુ લઈએ. આપણા 60મો વારો હશે, બરાબર ને, ભીંડાનો. તો અન્ય કંપનીના જે તમે ભીંડા બનાવતા હતા એની સરખામણી આ પુષ્પા ભીંડાનું પરફોર્મન્સ કેવું છે? એના કરતા સારું. સારું છે ને? સારું છે. તમને ગઈ માં ભીંડા? હા, ભીંડા ગઈ માં, બરાબર ને. ભીંડાની ક્વોલિટી કેવી છે? બીજા તોડવા કરતા તોડવામાં સારું. તોડવામાં બી સારું? તોડવામાં સારું. વજનમાં? વજનમાં સારું. અને માર્કેટમાં શું આમ જાઉં છો તો શું વેપારીઓ શું કહે છે? કોઈ નહીં, લઈ જ લે. કોઈ જાતની ફરિયાદ નથી માર્કેટમાં બી, બરાબર ને. અને આ ભીંડાની ફૂટ વિશે તમે શું કહેવા માંગો છો? ફૂટમાં તો ઉપર કોઈ લાગે નહીં. ફૂટમાં તો છે ને આ આઠમ પર તો કોઈ ભાવ નીમ પડી ગયા ને, ખાતર નહીં લખેલો. ખાતર લખેલો ફૂટ બરોબર આવી ગઈ. આઠમ પર તો કેટલા? 15 કિલો ની આસપાસ આવી ગયા. 15 કિલો? હા. પછી પાછો ખાતર લખે એટલે ફૂટમાં ચાલુ થઈ ગયા. ફૂટમાંથી ફૂટના ભીંડા? આ બધા ફૂટના ભીંડા છે અત્યારે? ફૂટ નહીં, હા, ફૂટના જ ભીંડા. આ કેટલો માલ હશે અત્યારે આજના 60મા વાળા? આજે તોડ્યો તમે 50 કિલો? 50-55 કિલો ખરા. 50-55 કિલો છે. આ તમે ટોટલ કેટલા કિલો બિયારણ, કેટલા બિયારણ કેટલી ખરીદી કરેલી, કેટલા ગ્રામ? એક જ કિલો કરેલું, પૂર્ણ થયું ને, પાણી બેઠું ને, થોડુંક મરી ગયું. હા હા, એટલે 750 ગ્રામ જેવું બિયારણ? હા, એમ છે, ઘણું મરી ગયું. હા, તો 750 ગ્રામ જ છે. પાણી વધારે આવ્યું? હા, પાણી વધારે. એના બિયારણ મરી ગયું. હા, પાણીના લીધે. હા, પાણીના લીધે. તો કોઈ એવું લેવલ નહીં મળે? વચ્ચે વચ્ચે કેરીમાં વચ્ચે પાણી બેસે કે નહીં ખરકી જાય ને, તે પાણી બેસે તેમાં. હા, જમીન લેવલ નહીં મળે. હા, લેવલ નહીં મળે. બાકી તમે જે અન્ય કંપનીના બિયારણો બનાવતા હતા અત્યાર લગી, તેમાં ને આમાં શું ફરક લાગે છે તમને? આમાં તો બિના મસ્ત ને, ક્વોલિટી સારી છે ને. તૂટવામાં પહેલેથી એનો કોઈ પાનો માનો કોઈ લીધું નથી. માર્કેટમાં લઈ જાય ખરીદી લે. ઓકે. હા, ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો 60મા વારે પણ આ કલર ક્વોલિટી ભીંડાની એક ધાર્યો માલ, જબરજસ્ત ક્વોલિટી ભીંડાની પુષ્પા ભીંડા એમણે એગ્રી બિઝનેસ સેન્ટર ડોલવણ મેહુલભાઈ ડોલવણ ત્યાંથી બિયારણની ખરીદી કરેલી છે. તો ખરેખર આ પ્રશંસાને પાત્ર એવા ખેડૂત આપણા ડોલવણ ગામના ડુંગરી ઢોળિયાવાડ નિસાર ફળિયું ડોલવણ ગામ, જબરજસ્ત ભીંડાનું પરફોર્મન્સ. પુષ્પા ભીંડા 60મા વારે પણ હજુ અડીખમ ભીંડા છે, અને 100મો વારો તૂટશે આ ભીંડાનો એની હું તમને ખાતરી આપું છું. 100 વારા થાય ત્યારે આપણે પાછો વિડીયો ઉતારવાનો, બરાબર ને? ચોક્કસ. ખૂબ ખૂબ ધન્યવાદ.